નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 9 થી લઈ અને 17 નવેમ્બર 2024 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે. તો આ તારીખો દરમિયાન મુખ્યત્વે વાતાવરણ કેવું રહેશે સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈએ. તે પહેલાં જે પણ મિત્રો યુટ્યુબમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે ખાસ કરીને IMD પરિબળ મુજબ આજે 9 નવેમ્બર 2024 રોજ બપોરના 8:30 કલાકે IST પર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં 3.6 કિલોમીટરની ઊંચાઈએ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે અને તેના પ્રભાવ હેઠળ આગામી 36 કલાકમાં તે એરિયામાં એક લો પ્રેશર બનશે. તે લો પ્રેશર એરિયા આગામી 2 દિવસ ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ તમિલનાડુ અને શ્રીલંકાના કિનારા તરફ જશે. તો ઉપરોક્ત USAની અને મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી 3.1 કિલોમીટર સુધી તેનો એક ટ્રફ લંબાઈ છે. તો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના દરિયા અને તેની આજુબાજુના લક્ષદ્વીપ વિસ્તારમાં પણ એક USA હવે દક્ષિણ અરબીના મધ્ય ભાગો છે તેની નજીક જોવા મળી રહ્યું છે 3.1 કિલોમીટરના લેવલે. ત્યારે અશોકભાઈ પટેલ તારીખ 9 થી 17 નવેમ્બર 2024 સુધીની આગાહી કરતા જણાવે છે કે 13 નવેમ્બર સુધી પવન મુખ્યત્વે ઉત્તર દિશામાંથી ફૂંકાવાની શક્યતા, એટલે કે ભૂર પવન ફૂંકાશે અને ત્યારબાદ ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશામાંથી ફૂંકાવાની સંભાવના છે. વાતાવરણ મોટાભાગે સ્વસ્થ રહેશે અને 12 તારીખ પછી ના સમયગાળા દરમિયાન ઉપલા લેવલના વાદળો 2 દિવસ દેખાશે. મહત્તમ તાપમાન 1 થી 2 સેલ્સિયસ જેટલો ઘટાડો થવાની શક્યતાઓ હોવા છતાં પણ મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે. હાલનું ઘણા સેન્ટરનું તાપમાન નોર્મલ મહત્તમ તાપમાન 34 સેલ્સિયસ છે. આ તાપમાન આગાહીના સમયના અંત સુધીમાં 33 સેલ્સિયસ થઈ જશે. તો સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના સેન્ટરો ગરમ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. 35 થી 37.5 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. હાલ ન્યૂનતમ તાપમાન 2 થી 4 સેલ્સિયસ જેટલું ઓછું જોવા મળી રહ્યું છે અને આગાહી સમયગાળા દરમિયાન ન્યૂનતમ તાપમાન લગભગ 3 સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતાઓ છે. ખાસ કરીને 17મીએ સવારનું તાપમાન નીચું જોવા મળશે, એટલે કે નોર્મલ નજીક આવી જવાની સંભાવના છે. એટલે ગરમીમાંથી રાહત મળવાની સંભાવનાઓ નથી. આગામી 17મી નવેમ્બર સુધી મહત્તમ તાપમાન 35 થી 37.5 ડિગ્રી રહેશે અને આવતા સપ્તાહમાં ન્યૂનતમ તાપમાન, એટલે કે ઓછું તાપમાન છે, તેમાં 3 ડિગ્રીનો ઘટાડો થશે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. આભાર.